जय स्वामीनारायण विद्यार्थी मित्रों, हूँ भावेश गजेरा, सहजानंद विद्यालय द्वारा आयोजित डिजिटल अभ्यास श्रेणी में आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छू। आज आप धोरण आठमा विज्ञान विषय की अंदर प्रकरण नंबर त्रण प्राणियों में सॉरी प्रकरण नंबर नौ प्राणियों में प्रजनन एनो तास नंबर त्रणनी आपणे शुरुआत करीए छीए। तास नंबर त्रणनी आपणे शुरुआत करीए ए पहेला आपणे थोड़ी चर्चा करी लईए प्रकरण नंबर नौना तास नंबर बेनी, जेमां आपणे छेल्ले ए तासनी अंदर आपणे छेल्ले भण्या तो के शुं भण्या आपणे, तो के आपणे छेल्ले त्यां अभ्यास कर्यो छे सानो, तो के प्रकरण नंबर नवनी अंदर आपणे छेल्ले अभ्यास कर्यो तास नंबर बेनी अंदर स्त्रीओनुं प्रजनन तंत्र अने फलन क्रिया शुं छे, फलन क्रिया शुं छे, पछी युग्मनज शुं छे, पछी अंतःफलन बाह्य फलन अने आईवीएफ ट्रीटमेंट विशे आपणे अभ्यास कर्यो। हवे आगळनी क्रिया छे कि फलन थया पछी जे क्रिया थाय छे भ्रूणनो विकास, फलनना परिणाम स्वरूपे युग्मनजनु निर्माण थाय छे। ज्यारे अंडकोष अने शुक्रकोषो एक बीजा साथे मळे छे त्यारे ए फलनना परिणाम स्वरूपे युग्मनजनो विकास थाय छे, युग्मनजनु निर्माण थाय छे, युग्मनज बने छे, बराबर। अने ए युग्मनज विकास पामीने भ्रूणमां परिवर्तित थाय छे। हवे आ भ्रूण शुं छे? युग्मनजमां परिवर्तित थाय छे, आ युग्मनजनी अंदर युग्मनज बने छे, युग्मनजमांथी भ्रूण बने छे, ए भ्रूण शुं छे? तो पहला तो आपणे आवी वात करीशुं के अंडकोष अने शुक्रकोषनो जोड़ाण थईने एक कोषीय रचना बने छे। आ एक ज कोष छे, एक कोषनो वारंवार सतत कोष विभाजन पामीने पहला चार कोष बने, पछी आठ कोष बने, पछी आ रीते सतत कोषनी अंदर ज अंदरना भागमां आ रीते एक करता वधु अनेक कोषोनो समूह बने छे। आजे अनेक कोषोनो समूह बने छे, ए अनेक कोषोना समूहने आपणे भ्रूण तरीके ओळखीए छीए, जेमांथी बीजा नवा अंगोनो विकास थाय छे, एटले शारीरिक अंग तरीके विकास पामे छे। एटले आ रीते विकास पामती संरचनाने भ्रूण कहे छे। भ्रूण कोने कीधुं? भ्रूण तो फलनना परिणाम बाद जे युग्मनज बन्यो, ए युग्मनज जे एक कोषीय रचना हती, ए एक कोषीय रचना सतत कोष विभाजन पामीने कोषोनी गोळाकार रचनामां फेरवाय, अने ए त्यारबाद शुं बने? कोषोनो समूह बने, जेमांथी विकास थईने अंगोनो विकास थाय, अंगो बने। आ रीते विकास पामती संरचनाने भ्રૂણ કહે છે। અને એ ભ્રૂણ બન્યા બાદ એ ભ્રૂણ ગર્ભાશયની દિવાલ સાથે ચોંટી જાય છે, અને એ ગર્ભાશયની અંદર ભ્રૂણનો સતત વિકાસ થતો રહે છે, જેમાંથી શારીરિક અંગો જેવા કે હાથ, પગ, આંખ, નાક, કાન, આવા બધા અંગો વિકાસ થાય છે, વિકસિત થાય છે। તો ભ્રૂણની એવી અવસ્થા કે જેમાં બધા જ શારીરિક અંગોની ઓળખ થાય, ભ્રૂણની એવી અવસ્થા કે જેમાં બધા જ શારીરિક અંગોની ઓળખ થાય, એ અવસ્થાને શું કહેવામાં આવે છે? તો કે ગર્ભ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। ભ્રૂણની એ અવસ્થા કે જે અવસ્થા દરમિયાન બધા જ શારીરિક અંગોની ઓળખ થાય, તે અવસ્થાને ગર્ભ કહે છે। ગર્ભનો પૂર્ણ વિકાસ થઈ અને એ બાળકમાં પરિણમે,
એટલે કે એમાંથી ગર્ભમાંથી બાળક બને, અને એ બાળક એટલે કે નવજાત શિશુ, એ નવજાત શિશુનો માતા જન્મ આપે છે, એ ગર્ભમાંથી બાળક બનવાની, આમ તો અહીંથી કહેવાય કે યુગ્મન જ બન્યા પછી બાળક બનવા સુધીનો જે સંપૂર્ણ વિકાસ છે, એ સંપૂર્ણ વિકાસ થવા માટે લાગતો સમય 9 મહિના અથવા આપણે આવું કહીએ 280 દિવસ. 9 મહિના અથવા 280 દિવસના પૂર્ણ વિકાસના અંતે માતા નવજાત શિશુને જન્મ આપે છે. તો આ વાત થઈ આપણે ભ્રૂણના વિકાસની. ફલન બાદ ફલનના પરિણામ સ્વરૂપે યુગ્મનજનું નિર્માણ થાય છે. આ યુગ્મનજનો વિકાસ થઈ ભ્રૂણમાં પરિવર્તિત થાય છે. ભ્રૂણના એ યુગ્મનજનું સતત કોષ વિભાજન થઈ કોષોની ગોળાકાર રચનામાં ફેરવાય. ત્યારબાદ કોષોનો સમૂહ બને જે વિકાસ પામીને પેશીઓ અને શરીરના અંગ તરીકે વિકાસ પામે છે. આ રીતે વિકાસ પામતી સંરચનાને ભ્રૂણ કહે છે. આ ભ્રૂણ ગર્ભાશયની દિવાલ સાથે ચોંટીને વિકાસ પામે છે. ગર્ભાશયમાં ભ્રૂણનો સતત વિકાસ થતો રહે છે અને એમાંથી શારીરિક અંગો જેવા કે હાથ, પગ, આંખ, નાક, કાન વગેરે વિકસિત થાય છે. ભ્રૂણની જે અવસ્થામાં શારીરિક અંગોનો વિકાસ થાય અને શારીરિક બધા અંગોની ઓળખ થાય એ અવસ્થાને ગર્ભ કહે છે. ગર્ભનો પૂર્ણ વિકાસ થઈ બાળકમાં પરિણમે છે ત્યારે માતા એ નવજાત શિશુને જન્મ આપે છે અને એ માટે લાગતો સમય 9 મહિના 280 દિવસ. બરાબર. હવે અહીંયા એક બીજી ફલન અને ગર્ભ વિકાસની બીજી રીતની પ્રક્રિયા દર્શાવી છે. મરઘીમાં અંતઃફલન થાય છે. અંતઃફલન શબ્દ આપણા માટે નવો નથી, કારણ કે ગયા વિડીયોની અંદર આપણે અંતઃફલન વિશેની ચર્ચા કરી છે. તો મરઘીમાં અંતઃફલન થાય, અંતઃફલન થાય એ બાદ યુગ્મનજ વિભાજન પામે છે. એટલે આ રીતે જ કોષોનો સમૂહ બનવાની રચનાની શરૂઆત થાય છે. એ વખતે એ યુગ્મનજ જે છે વિભાજન પામતા અંડવાહિનીમાંથી નીચેની તરફ ખસવાની શરૂઆત થાય છે. જ્યારે એ યુગ્મનજ વિભાજન પામતા અંડવાહિનીમાંથી નીચેની તરફ સરકતું હોય ત્યારે એ યુગ્મનજની આસપાસ એક સુરક્ષિત પળ બને છે. આ સુરક્ષિત પળ કઠોર કવચમાં રૂપાંતરિત થાય છે. આ કઠોર કવચવાળું યુગ્મનજનો કોષોનો જે સમૂહ હોય એ કોષોના સમૂહને આપણે શું કહીએ છીએ, ઈંડુ. પણ એ કઠોર કવચનો પૂર્ણ વિકાસ થયા બાદ મરઘી ઈંડુ મૂકે છે. એટલે ટૂંકમાં આપણે એવું કહીશું કે ફલન થયા પછી બાળકનો એટલે કે બચ્ચાનો જે વિકાસ છે એ વિકાસ ક્યાં થાય છે, ઈંડામાં થાય છે. અને એ ઈંડા એટલે યુગ્મનજની ફરતે કઠોર કવચ સ્વરૂપે એ ઈંડા મૂકે છે. મરઘીના ઈંડામાંથી બચ્ચું બહાર આવવા માટે 3 અઠવાડિયા જેટલો સમય લાગે છે. મરઘીના ઈંડામાંથી બચ્ચું બહાર આવવા માટે 3 અઠવાડિયા જેટલો સમય લાગે છે. તમે ઘણી વખત ઈંડા ઉપર મરઘીને કે કોઈ અન્ય પક્ષીઓને બેઠેલા જોયા હશે. એ શું કરે છે, તો એ ઈંડાને પૂર્ણ ગરમી આપે છે અને એ ગરમીથી બચ્ચાનો પૂર્ણ વિકાસ થાય છે અને એ બચ્ચું કવચ તોડીને બહાર આવે છે. મતલબ કે મરઘીના શરીરમાંથી બચ્ચું બહાર આવતું નથી, બહાર શું આવે છે, ઈંડું. અને ઈંડામાંથી બચ્ચાનો જન્મ થાય છે. અહીંયા આના માટે આપણે આવું કહી શકીએ કે ફલન અંદર થાય છે, ગર્ભનો વિકાસ બહાર થાય છે. આવા પ્રાણીઓને અંડ પ્રસવી પ્રાણીઓ, એટલે સાદી ભાષામાં હું એવું કહીશ કે
ઈંડા મુકતા પ્રાણીઓ, સાદી ભાષામાં આપણે એવું કહીશું ઈંડા મુકતા પ્રાણીઓ, બરાબર. કેટલાક પ્રાણીઓ એવા છે કે જેમાં ફલન અંદર થાય, ગર્ભ વિકાસ પણ અંદર થાય અને બચ્ચા સ્વરૂપે જન્મ આપે એવા પ્રાણીઓને આપણે કહીશું અપત્ય પ્રસવી પ્રાણીઓ. બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓને અપત્ય પ્રસવી પ્રાણીઓ કહીએ છીએ. અહીંયા આપણે કબૂતર, સામરોગ, મોર, મરઘી, બરાબર, એ સિવાયના બીજા કેટલાક અન્ય પ્રાણીઓ પણ આવે, જેમ કે મગર, સાપ, કાચબો, આ બધા ઈંડા મુકતા પ્રાણીઓ છે જેને આપણે કહીશું અંડ પ્રસવી પ્રાણીઓ. જ્યારે ગાય, ભેંસ, બકરી, કૂતરું, બિલાડી, મનુષ્ય, આ બધા પ્રાણીઓ જે છે એ બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓ કહેવાય, એટલે એને આપણે શું કહીએ છીએ અપત્ય પ્રસવી પ્રાણીઓ. અંડપ્રસવી અને અપત્ય પ્રસવી પ્રાણીઓ વિશેની અહીંયા આપણે વાત કરી. તો મરઘીના મરઘીનું જે છે મરઘીના વિશેનું વાત છે, ત્યાંથી આપણે ફરીથી વખત શરૂઆત કરીએ કે મરઘીમાં અંતઃફલન થાય છે અને ફલન પછી તરત જ યુગ્મનો જ સતત વિભાજન પામે છે અને અંડવાહિનીમાં નીચેની તરફ ખસતું જાય છે. એ જ્યારે અંડવાહિનીમાં નીચેની તરફ ખસે છે ત્યારે તેની સાથે સાથે એ યુગ્મરજની ફરતે કઠણ કવચ બને છે, સુરક્ષિત પણ બને છે. એ કઠણ કવચ છે, આ કવચનો પૂર્ણ વિકાસ થયા બાદ મરઘી ઈંડું મૂકે છે. મરઘીના ઈંડામાંથી બચ્ચું બહાર આવવા માટે 3 અઠવાડિયા જેટલો સમય લાગે છે. બચ્ચાનો પૂર્ણ વિકાસ થતાં કવચ તૂટે છે અને બચ્ચું બહાર આવે છે. ટૂંકમાં ફલનની ક્રિયા, અંદર ગર્ભ વિકાસ, બહાર અંડ પ્રસવી પ્રાણીઓ. કેટલાક પ્રાણીઓમાં અંતઃફલન, અંતઃગર્ભ વિકાસ એટલે બંને વસ્તુ શરીરની અંદર જ થાય અને બચ્ચાનો જન્મ આપે, એને કહેવાય અપત્ય પ્રસવી પ્રાણીઓ. ઉદાહરણ તરીકે શું શું હોય એ આપણે તમને સમજાવીએ. હવે જુઓ, રેડ પેનથી આપણે સામેની બાજુ તમને આપણે પેલું શિશુમાંથી પુખ્ત સ્વરૂપ કેવી રીતે થાય એ અહીંયા સમજાવેલું છે કે નવજાત શિશુમાંથી અને ઈંડા તૂટવામાંથી પ્રાણી બને, એ પ્રાણીની વૃદ્ધિ સતત થયા કરે. ક્યાં સુધી? તો કે પુખ્ત ન થાય ત્યાં સુધી સતત થયા કરે છે, બરાબર. અને એ જે પ્રાણીઓ છે એ પ્રાણીઓની અંદર કેટલાક પ્રાણીઓ આપણે એવા જોઈએ છીએ કે નવજાત બચ્ચા કરતા પુખ્ત પ્રાણીઓ જે હોય, નવજાત બચ્ચા કરતા પુખ્ત પ્રાણીઓ જે હોય એ કંઈક અલગ હોય છે. નવજાત બચ્ચા કરતા પુખ્ત પ્રાણીઓ અલગ પ્રકાર આપણે આપણા મનુષ્યમાં બી જોઈએ છીએ ને, કે નાના હોય ત્યારે તમારો ચહેરો કેવો હોય અને તમે મોટા થાઓ ત્યારે તમારો ચહેરો કેવો હોય. ક્યારે તમારા બાળપણના ફોટા તમે જોતા છો, અરે હું આવું લાગતો હતો, આવું આપણને ઘણી વખત થાય છે. તો પ્રાણીઓ જે છે એમાં ઘણા પ્રાણીઓ એવા છે કે જે નવજાત બચ્ચા, એ પ્રાણીઓના નવજાત બચ્ચા પુખ્ત કરતા એકદમ અલગ હોય. એટલે નવજાત બચ્ચા કંઈક અલગ પ્રકારના હોય અને પુખ્ત કંઈક અલગ, એકદમ એકબીજાથી તદ્દન જુદો દેખાવ હોય. અહીંયા બે ઉદાહરણ આપ્યા છે, રેશમના કીડા, બે ઉદાહરણ આપ્યા છે રેશમના કીડા, બરાબર, અને દેડકો. હવે રેશમના કીડા જે છે એ રેશમના કીડામાં પ્રાણીઓ જે છે એ પ્રાણીઓ આ રીતે બને છે. રેશમના કીડામાંથી પહેલા રેશમના કીડા ઈંડા મૂકે છે. ઈંડામાંથી ડાયરેક્ટ રેશમના કીડા બહાર નથી આવતા, લાર્વા અથવા આપણે એને કહીએ ઈયળ બહાર આવે. ઈયળમાંથી શું બને? પ્યુપા. અને પ્યુપામાંથી શું બને? તો કે પુખ્ત રેશમના કીડા. પ્યુપામાંથી શું બને? પુખ્ત રેશમના કીડા. જ્યારે દેડકામાં બી આ જ રીતે, પણ દેડકાની અંદર શું હોય છે? તો કે ઈંડા. ઈંડામાંથી બને ટેડપોલ અને ટેડપોલમાંથી બને પુખ્ત. દેડકાની અંદર આ જે ક્રિયા છે આ રીતે દેખાય છે. પેલા તો દેડકો દેડકામાંથી શું મૂકે? દેડકો શું મૂકે? ઈંડા. ઈંડામાંથી શું બહાર આવે? તો કે નવજાત ટેડપોલ. શું કહીએ આપણે? નવજાત ટેડપોલ. નવજાત ટેડપોલમાંથી ટેડપોલનો વિકાસ થઈને શું બને?
અંત્ય ટેડપોલ, અને અંત્ય ટેડપોલમાંથી શું બને? દેડકો. તમે ચોમાસામાં ઘણી બધી વખત એવું જોયું હશે કે ક્યારેક આપણે ઘરની આજુબાજુમાં ક્યાંક 8-10 દિવસ સુધી સતત પાણી ભરાયેલા ખાબોચિયા જોયા હશે. એ પાણી ભરાયેલા ખાબોચિયામાં 8-10 દિવસ બાદ તમે કાળા રંગની નાની નાની માછલીઓ જોઈ હશે. એ કાળા રંગની જે માછલીઓ છે એ માછલીઓ હકીકતમાં શું છે? નવજાત ટેડપોલ અને અંત્ય ટેડપોલ, અને એમાંથી શું બને છે? દેડકા. દેડકા તમને ચોમાસામાં વધારે જોવા મળશે અને જ્યાં પાણી હશે ત્યાં વધુ હશે. બરાબર. તો દેડકા એ ઈંડા મૂક્યા, ઈંડામાંથી આ ટેડપોલ બન્યા, અને ટેડપોલમાંથી શું બને છે? તો કે દેડકો બને છે. આ થયું દેડકામાંથી, ઈંડામાંથી અથવા તો ટેડપોલમાંથી પુખ્ત દેડકાનું રૂપાંતરણ. તો અહીંયા અહીંથી અહીંયા આવવામાં કોઈ પરિવર્તન નહીં, પણ અહીંથી અહીંયા સુધીમાં કેટલાક વિશેષ પરિવર્તન જોવા મળે. તમને ખબર હોય તો આપણે દેડકાને શું કહીએ છીએ? ઉભયજીવી પ્રાણીઓ. યાદ છે, દેડકાને આપણે શું કહીએ છીએ? ઉભયજીવી પ્રાણીઓ. એ દેડકાને ઉભયજીવી પ્રાણી કહેવાનું કારણ શું? તો તમારા મનમાં એવું હશે કે જમીન અને પાણી એમ બંને પર વસવાટ કરતા પ્રાણીઓ એટલે ઉભયજીવી પ્રાણીઓ, પણ હકીકતમાં એવું નથી. દેડકા એની જીવનકાળ દરમિયાન બે પ્રકારની અવસ્થામાંથી પસાર થાય. એક અવસ્થા ટેડપોલ અવસ્થા અને એક અવસ્થા પુખ્ત અવસ્થા. ટેડપોલ અવસ્થામાં દેડકાઓ જળચર પ્રાણીઓ જેવા લક્ષણો ધરાવતા હોય, અને પુખ્ત અવસ્થામાં એ સ્થળચર પ્રાણીઓ જેવા લક્ષણો ધરાવતા હોય, માટે એને ઉભયજીવી કહેવામાં આવે છે. બરાબર. એટલે ટેડપોલ એટલે નાની નાની માછલીઓ, ટેડપોલ એટલે નાની નાની માછલીઓ. તો કેટલાક વિશેષ પરિવર્તન સાથે ટેડપોલનું પુખ્તમાં રૂપાંતર થવાની ક્રિયાને કાયાંતરણ કહે છે. કેટલાક વિશેષ પરિવર્તન સાથે ટેડપોલનું પુખ્તમાં રૂપાંતર થવાની ક્રિયાને કાયાંતરણ કહે છે. મનુષ્યમાં પણ આવું કાયાંતરણ જ હોય છે. શરૂઆતમાં કંઈક અલગ પ્રકારની અવસ્થા હોય. આપણે જે અહીંયા વાત કરી કે 9 મહિનાનો ગર્ભ વિકાસ હોય તો શરૂઆતના 3-4 મહિનામાં અલગ પ્રકારનો દેખાવ હોય, પછીના 3-1 મહિનામાં અલગ પ્રકારનો દેખાવ હોય, અને પછીના 3-1 મહિનામાં અલગ પ્રકારનો દેખાવ હોય. બરાબર. મનુષ્યમાં પણ આવું કાયાંતરણ હોય છે, પણ આપણે કેવું છે કે નવજાત પ્રાણી જે છે એ નવજાત પ્રાણી મનુષ્ય સ્વરૂપે જ આવે. જ્યારે અહીંયા નવજાત પ્રાણી કયા સ્વરૂપે આવે છે? ટેડપોલ સ્વરૂપે આવે છે, અને એમાંથી દેડકો, પુખ્ત દેડકો બને છે. એટલે આ પ્રકારની ક્રિયા હોય એ ક્રિયાને આપણે શું કહીએ છીએ? કાયાંતરણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો આપણે ઘણી વખત જોયું હશે તમે કે સુંદર ફૂદા હોય, બરાબર, એ ફૂદા જે છે ઈંડામાંથી બહાર નીકળતા જોયા હોય, પછી એમાંથી એ શું બની જાય? તો કે પક્ષી બની જાય. ક્યારેક સોરી પક્ષી નહીં, દેડકા બની જાય. પહેલાં ઈયળ બનતી હોય. આવી અલગ અલગ પ્રકારનું આપણે ઘણું બધું જોયું છે. બધા મોટા ભાગના નાના કદના જે પ્રાણીઓ હોય એ દરેક નાના કદના પ્રાણીઓની અંદર આ પ્રકારનું કાયાંતરણ જોવા મળતું જ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના આ તાસ દરમિયાન ભ્રૂણનો વિકાસ, મરઘીની અંદર અંતઃફલન અને એ, અને દેડકામાં અને રેશમના કીડાની અંદર કાયાંતરણ જે છે એ કાયાંતરણ વિશે આપણે પાઠ્યપુસ્તકની અંદર કાયાંતરણની આકૃતિ દોરી દર્શાવેલું છે, પણ આપણે એવી આકૃતિ દોરવાની જરૂર નથી. આપણે આ રીતે ખાલી નામ લખી નાખવાનું. દેડકા, ઈંડા, નવજાત ટેડપોલ, અંત્ય ટેડપોલ અને દેડકો. બરાબર. જીવનચક્ર દરમિયાન આ બંનેમાં આ પ્રકારની વ્યવસ્થા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના તાસની અંદર તમને મજા આવી હશે. નવો વિડીયો આપણે અપલોડ કરીએ ત્યાં સુધી સૌ વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.